અમારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ છ વિષય ગણિત તેમાં આગળ અભ્યાસ કરીશું તો ચાલો વિડીયો શરૂ કરીએ ને ને હવે આપણે દાખલા નંબર પાંચ જોઈએ તેની રકમ તમને સ્ક્રીન પર દેખાય છે નીચે આપેલા સરવાળા અને બાદ બાકીના બોક્સ ભરો તેની અંદર જોઈ શકીએ છીએ કે જે આપણને એક બોક્સ આપેલું છે એ બોક્સની અંદર નવ ખાના છે હવે આડી લાઇનની અંદર સરવાળો કરેલો છે શરૂઆતમાં બે અપૂર્ણાંક લખેલા છે ત્રીજું આપણે શોધવાનું છે એ જ રીતે બીજી આડી લાઈનની અંદર બે અપૂર્ણાંક આપેલા છે ત્રીજું આપણે શોધીશું અને છેલ્લી લાઈન જે છે ત્રીજી લાઈન તેની અંદર ત્રણે ત્રણ અપૂર્ણાંક આપણે શોધવાના છે તો જોઈએ દાખલા નંબર એ હવે આપણે પ્રથમ આડી લાઈનનો સરવાળો જોઈએ અહીં આપણને બે અપૂર્ણાંક આપેલા છે બે ત્રતયાંશ અને ચાર તૃતીયાંશ આડી લાઈનનો સરવાળો કરવાનો છે એટલે પ્લસ કરીશું આપણે અને ત્રીજું ખાનું ખાલી છે બરાબર હવે અહીં આપણે જોઈ શકીએ છીએ કે બંને અપૂર્ણાંકો સમજછ છેદી છે તો આપણે શું કરીશું સમગ્રના છેદમાં ત્રણ મૂકી દઈએ ઉપર આવશે બે વત્તા ચાર બરાબર હવે બે વત્તા ચાર થશે છ છેદમાં ત્રણ બરાબર તેને આપણે વય પાડી દઈએ ત્રણ દુ છ અને ત્રણ એકા ત્રણ અંશ અને છેદમાં ત્રણ ત્રણ સરખા છે તો નીકળી જશે તો આપણી પાસે રહેશે બે છેદમાં એક છેદમાં એક આપણે લખતા નથી એટલે અહીં કહેવાશે માત્ર બે જવાબ હવે આપણે આડી લાઈનના સરવાળાનો જવાબ બે તે આપણે બોક્સમાં ભરીશું હવે આપણે બીજી આડી લાઈનનો સરવાળો જોઈએ અહીં આપણને પહેલાં ખાનામાં અપૂર્ણાંક આપેલા છે એક તૃતીયાંશ અને બીજા ખાનામાં આપેલ છે બે તૃતીયાંશ સરવાળો કરવાનો હોવાથી આપણે પ્લસ લખીશું બરાબર હવે આપણે જોઈ શકીએ અહીંયા કે બંને અપૂર્ણાંકો સમચ્છેદી છે તો આપણે સમગ્રના છેદમાં લખી દઈએ ત્રણ અને ઉપર લખીશું એક વત્તા બે બરાબર ત્રણ અને છેદમાં ત્રણ હવે અહીં છેદ ઉડી જશે ત્રણ એકા ત્રણ થશે એટલે આપણો જવાબ આવશે એક બીજી લાઈનની અંદર છેલ્લા ખાનામાં આપણે બોક્સમાં એક લખીશું હવે જુઓ આપણે પ્રથમ ઊભી લાઈન તેની અંદર બાદ બાકી કરવાની છે તો આપણે અહીં લખીશું પ્રથમ ઊભી લાઈનની બાદ બાકી અહી આપણને બે અપૂર્ણાંક આપેલા છે છે અને બાદબાકી કરવાની એટલે આપણે લખીશું બરાબર સમછેદી અપૂર્ણાંક છે એટલે સમગ્રના છેદમાં આવશે ત્રણ ઉપર આવશે બે માઇનસ એક બરાબર બેમાંથી એક જાય તો એક છેદમાં માં ત્રણ તો પ્રથમ ઊભી લાઈન ની અંદર બાદબાકી કરતા જવાબ આવે છે એક તૃત્યાંશ જે આપણે બોક્સમાં ભરીએ હવે આપણે બીજી ઊભી લાઈનની બાદ બાકી જોઈએ એની અંદર આપણને અપૂર્ણાંક આપેલ છે ચાર ત્રત્યાંશ અને બે તૃંશ બંનેની બાદબાકી કરવાની છે એટલે આપણે માઇનસ મૂકીએ બંને અપૂર્ણાંકો સમજ છેદી છે તો સમગ્રના છેદમાં ત્રણ મૂકી દઈએ ઉપર આવશે ચાર માઇનસ બે બંનેની બાદબાકી કરતા જવાબ આવશે બે તૃતીયાંશ તો બીજી ઊભી લાઈનની અંદર બાદ બાકીના અંતે આપણે બોક્સના ખાનામાં બે તૃતીયાંશ લખીશું હવે ત્રીજી ઊભી લાઈન જેની અંદર આપણે પહેલા ખાનામાં બે અને બીજા ખાનામાં એક શોધેલ છે તેની બાદબાકી કરીશું ત્રીજી ઊભી લાઈનની બાદ બાકી બે માઇનસ એક બરાબર એક થશે એટલે ત્રીજું બી લાઈનની બાદ બાકીમાં છેલ્લા ખાનામાં જવાબ આવશે એક હવે આપણે આ બધા જવાબો બોક્સમાં ભરી દઈએ હવે તે જ રીતે આપણે બીજો દાખલો જોઈશું તેની અંદર પ્રથમ આડી લાઈનનો સરવાળો કરવાનો છે અહીં આપણને બે અપૂર્ણાંક આપેલા છે એક દ્વિતીયાંશ અને એક તૃતીયાંશ આ બંને પૂરાકોનો આપણે સરવાળો કરવાનો છે હવે આપણે અહીં જોઈ શકીએ કે બંને પૂરાકો કેવા છે વિસમ છેદી છે તો સૌ પ્રથમ તો આપણે તેમને સમજ છેદી બનાવવા પડે તો જોઈએ આપણે લસા ભાગાકારની રીતથી બે ત્રણ બે એકા બે થશે ત્રણના ત્રણ રહેશે હવે ત્રણ નો ગોળિયું બોલીશું તો ત્રણ એકા ત્રણ રહેશે લસા આગળવાડી સંખ્યાનો ગુણાકાર એટલે બે ગુણ્યા ત્રણ બે ત્રણ છ હવે છેદમાં આપણે છ લાવવાના છે તો તેના માટે લખીશું આપણે એક દ્વિતિયાંશ વત્તા એક તૃતીયાંશ હવે બેનો ગળી આપણે ક્યાં સુધી બોલીએ તો છ આવે તો બે ત્રણ છ છેદમાં આપણે ત્રણ લખ્યા છીએ અંશમાં પણ ત્રણ લખવા પડે એ જ રીતે ત્રણનો ગળી આપણે ક્યાં સુધી બોલીએ તો છ આવે તો ત્રણ દુ છ છેદમાં આપણે ગુણ્યા બે કર્યા છે તો અંશમાં પણ ગુણ્યા બે કરીશું બરાબર એક ત્રણ ત્રણ બે ત્રણ છ થશે વત્તા એક બે બે અને ત્રણ દુ છ થશે હવે અહીંયા બંનેના છેદ સરખા થઈ ગયા તો આપણે સમગ્રના છેદમાં છ મૂકી દઈએ ઉપર લખીશું ત્રણ વત્તા બે બરાબર ત્રણ વત્તા બે પાંચ થાય છેદમાં છ એટલે પ્રથમ આડી લાઈનનો સરવાળો તેની અંદર છેલ્લા ખાનામાં આવશે પાંચ છષ્ટાંશ તે આપણે બોક્સમાં ભરી દઈએ હવે આપણે બીજી આડી લાઈનનો સરવાળો જોઈએ અહીં આપણને અપૂર્ણાંકો આપેલા છે એક ત્રતિયાંશ અને એક ચતુર્થાંશ બંનેનો સરવાળો કરવાનો છે અહીં આપણે જોઈ શકીએ કે બંને અપૂર્ણાંકો વિસમત છેદી છે તો આપણે સમત બનાવીશું તેના માટે આપણે લસા લઈશું ત્રણ અને ચારનો લસા લઈએ સૌ પ્રથમ આપણે બે વડે ભાગ ચલાવીશું તો બે ચાર અને ત્રણના ત્રણ રહેશે અહીં બે છે એટલે આપણે ફરીથી બે વડે ભાગ ચલાવીએ તો બે એકા બે અને ત્રણના ત્રણ હવે આપણે ત્રણ વડે ભાગ ચલાવીએ તો ત્રણ એકા ત્રણ ને એકના એક હવે આપણે લખીશું લસા અ આગળની સંખ્યાઓનો ગુણાકાર બરાબર બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ બે ચાર ચાર ત્રણ બાર અહીં આપણે છેદમાં માં બાર લાવવાના છે તો લખીશું આપણે બરાબર એક ત્રંશ એક ચતુર્થાંશ હવે આપણે ક્યાં સુધી તો બાર આવે તો ત્રણ ચાર બાર છેદમાં ચાર વડે ગુણીએ તો અંશમાં પણ ચાર વડે ગુણવું પડે ચારનો ઘડી આપણે ક્યાં સુધી બોલીએ તો બાર આવે તો ચાર ત્રણ બાર છેદમાં માં ત્રણ વડે ગુણીએ તો અંશમાં પણ ત્રણ વડે ગુણવું પડે બરાબર એક ચાર ચાર ત્રણ ચાર સમગ્રના છેદમાં આપણે લખીશું બાર ઉપર આવશે ચાર વત્તા ત્રણ બરાબર ચાર વત્તા ત્રણ સાત થશે છેદ માં બાર અહીં આપણે બીજી લાઈન ની અંદર સરવાળામાં છેલ્લા ખાનામાં સાત છેદમાં બાર બોક્સમાં ભરી લઈએ હવે આપણે ઊભી લાઈનની બાદ બાકી જોઈએ તેની અંદર આપણને બે અપૂર્ણાંક આપેલા છે એક દ્વિતીયાંશ અને એ તૃતીયાંશ બાદ બાકી છે એટલે આપણે માઇનસ મૂકીએ અહીં આપણે જોઈ શકીએ કે બંનેનો છેદ અલગ અલગ છે વિષમત છેદી છે એટલે કે છેદમાં બે અને ત્રણ આવે છે તો એ જ રીતે અહીંયા બે અને ત્રણ આવતા હતા તો તેનો લસા આપણે છ લીધેલ છે તો અહીં પણ આપણે ફરીથી લસા ન લેતા અહીંથી છ લસા લઈશું છ લસા થશે તો બરાબર એક છેદમાં બે માઇનસ એક છેદમાં ત્રણ આવશે બેનો ગળિયો ક્યાં સુધી બોલીએ તો છ આવે તો બે ત્રણ છ છેદમાં ત્રણ વડે ગુણ્યા તો અંશમાં પણ ત્રણ વડે ગુણીશું ત્રણનો ગુળ્યો ક્યાં સુધી બોલ્યો તો છ આવે તો ત્રણ દુ છ છેદમાં બે વડે ગુણ્યા તો અંશમાં પણ બે વડે ગુણીશું બરાબર એક ત્રણ ત્રણ બે ત્રણ છ માઇનસ એક બે બે ત્રણ દુ છ હવે બંને સમચ્છેદ થઈ ગયા છે એટલે આપણે સમગ્રના છેદમાં છ મૂકી દઈએ ઉપર આવશે ત્રણ માઇનસ બે બંનેની બાદ બાકી કરીએ ત્રણમાંથી બે જાય તો એક રહેશે છેદમાં છ હવે પ્રથમ ઊભી લાઈનની અંદર બાદ બાકીની અંદર છેલ્લા ખાનામાં આપણે એક છષ્ટાંશ લખી દઈએ હવે આપણે બીજી ઊભી લાઈનની બાદ બાકી જોઈએ બીજી બાદ બાકી અહીં આપણને બે અપૂર્ણાંક આપેલા છે એક ત્રતિયાંશ અને એક ચતુર્થાંશ બાદ બાકી છે એટલે માઇનસ મૂકી દઈએ અહીં આપણે જોઈ શકીએ છીએ બંને અપૂર્ણાંકો વિષમ જ છેદી છે હવે આ અપૂર્ણાંકો ત્રણ અને ચાર તેનો આપણે પહેલાં લસા લઈ લીધો છે કેટલો આવે છે બાર તે લસા આપણે અહીંયા બાર લઈશું બરાબર એક છેદમાં ત્રણ માઇનસ એક છેદમાં ચાર ત્રણ નો ઘડિયો ક્યાં સુધી બોલો અંશમાં પણ આવશે ત્રણ હવે સાદુ રૂપ આપી દઈએ એક ચાર ચાર ત્રણ ચાર બાર માઇનસ એક ત્રણ ત્રણ ચાર ત્રણ બાર બંને અપૂર્ણાંકોનો છેદ સરખો છે એટલે આપણે સમગ્રના છેદમાં મૂકી દઈએ બાદ ઉપર આવશે ચાર માઇનસ ત્રણ ચારમાંથી ત્રણ જાય તો રહેશે એક છેદમાં બાર જેનો જવાબ આપણે ઉપર બોક્સમાં ભરી દઈએ હવે આપણે પ્રથમ આડી લાઈનની અંદર જે જવાબ મેળવેલ છે અને બીજી આડી લાઇનમાં જે જવાબ મેળવેલ છે બંનેની બાદબાકી કરતાં આપણને ત્રીજી લાઇનની બાદબાકીનો જવાબ મળશે તો લખીએ આપણે ત્રીજી ઊભી લાઈનની બાદ બાકી તો આપણે લખીશું પાંચ છષ્ટાંશ અને બીજો અપૂર્ણાંક આવશે સાત બારંશ બંનેની બાદબાકી છે એટલે માઇનસ મૂકી દઈએ જોઈ શકીએ છીએ બંને અપૂર્ણાંકો વિસમછેદી છે આપણે સમત બનાવવા પડશે તો તેના માટે આપણે લસા લઈશું તો છ અને બારનો લસા લઈએ બે વડે ભાગ ચલાવીએ બે ત્રણ છ અને બે છ બાર થશે ફરીથી બે વડે ભાગ ચલાવીએ બે ત્રણ છ અને ત્રણ ત્રણ રહેશે હવે આપણે ભાગ ચલાવીશું તો ત્રણ થશે લસા આગળની સંખ્યાઓનો ગુણાકાર બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ બે બે ચાર ચાર ત્રણ બાર હવે આપણે બીજા અંદર બાર છે તેને આપણે કશું કરવાનું નથી માત્ર અહીં છેદમાં બાર લાવવાના છે તો લખીએ બરાબર પાંચ છેદમાં છ માઇનસ સાત છેદમાં બાર હવે છ નો ગોળી આપણે ક્યાં સુધી બોલીએ તો બાર આવે તો છ દુ બાર એટલે આપણે ગુણ્યા બે લખીશું તો અંશમાં પણ બે લખીશું બરાબર પાંચ દુ દસ છ દુ બાર માઇનસ સાત છેદમાં બાર આપણે અહીં જોઈ શકીએ કે હવે બંને અપૂર્ણાંકો કેવા છે સમજ છેદી તો આપણે સમગ્રના છેદમાં બાર મૂકી દઈએ ઉપર આવશે દસ માઇનસ સાત બરાબર બંનેની બાદ કરો તો ત્રણ જવાબ આવશે છેદમાં બાર હવે આપણે તેમના ઓળ પાડી દઈએ તો ત્રણ એકા ત્રણ ત્રણ ચાર બાર અને છેદમાં ત્રણ ત્રણ સરખા જ તો નીકળી જશે તો આપણી પાસે રહેશે એક ચતુર્થાંશ તે બોક્સની અંદર આપણે છેલ્લા ખાનામાં લખી દઈએ એક ચતુર્થાંશ આ રીતે આપણે બોક્સની અંદર સરવાળો અને બાદબાકી કરી શકીએ છીએ અહીં આપણે આ ટોપિક પૂરું કરીએ છીએ તેના પછીના ટોપિક માટે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યાં સુધી અમારી ચેનલ જોતા રહો